બહુ પ્રેમથી રાખવાનું. નર્મદા કેડાલપુર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધોરણ 12 સાયન્સ પ્રવાહના જે પરિણામ જાહેર થયા છે બાદમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. હતાશ વિદ્યાર્થીઓ આત્મહત્યા ન કરે તે માટે આ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો સુરક્ષાને લઈને પણ પોલીસ દ્વારા તમામ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સનું જે પરિણામ જાહેર થયું છે ત્યારે જે વિદ્યાર્થીઓ અપેક્ષા રાખીને બેઠા હતા પરંતુ તેવું પરિણામ ન મળતા વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે, તેવા વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ પણ પગલું ભરતા હોય છે અને તેમને રોકવા માટે નર્મદા કેનાલ પાસે પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પરિણામ બાદ આ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. તો પોલીસ દ્વારા પણ તમામ પ્રકારે જે વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ પગલું ન ભરે તે માટે તૈયારી કરવામાં આવી છે. ચાંપતો પોલીસ બંદોબસ્ત નર્મદા કેનાલ પાસે ગોઠવવામાં આવ્યો છે. હિતેન્દ્ર જોડાયા છે મારી સાથે. હિતેન્દ્ર જણાવશો, જે રીતે જે વિદ્યાર્થીઓ અપેક્ષા રાખીને બેઠા હતા પરંતુ આવું પરિણામ ન મળતા વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે અને તેવું પગલું ન ભરે આત્મહત્યા તરફ ન પ્રયાણ કરે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શું માહિતી આ મામલે? બાર વિજ્ઞાન પ્રવાહનું જયારે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ખાસ કરીને વાત કરીએ વિદ્યાર્થીઓ ખૂબ હતાશ થઈ જતા હોય છે અને એક વખત ને તેઓ પોતાની જીવન પણ ટૂંકાવી દેતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા પણ એક જીવન આસ્થા નામની એનજીઓ ચલાવવામાં આવી રહી છે, એમના દ્વારા પણ ખાસ અહીંયા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી પણ એક એનજીઓ છે એના દ્વારા પણ આ પ્રકારે જે નર્મદા કેનાલ પાસે પોતાની ટીમ ગોઠવવામાં આવી છે, જે જ્યારે ટીમ અહીંયા કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરવા આવતો હોય છે તેના દ્વારા રોકવામાં આવતો હોય છે. અમારી સાથે જીવન સંધ્યા જે આસ્થા છે એના સંચાલક પણ અમારી સાથે, પ્રવીણભાઈ ખાસ કરી વાત કે કેવી રીતે તમે બચાવ કામગીરી કરતા હો? છેલ્લા 3 વર્ષથી અમે ધોરણ 10 અને 12ના એન્યુઅલ બોર્ડના રિઝલ્ટ આવે ત્યારે સવારથી રાધે રાધે ગ્રુપ અને સર્વકન્યા વિદ્યાર્થીના વોલન્ટિયર્સ છે, અમે બધા સાથે એક આયોજન કરીએ છીએ કે સવારથી કેનાલ ગાંધીનગરમાં મુખ્ય 5 કેનાલના જગ્યા સ્પોટ આઇડેન્ટિફાય થયા છે જ્યાં સુસાઇડના વધારે ઇન્સિડન્ટ બનેલ છે, તેવી જગ્યાએ અમે સવારથી સ્વયંસેવક પોલીસ કર્મચારીઓ સાથે અમે એક ગોઠવણ કરીએ છીએ જેથી કોઈપણ વિદ્યાર્થી નબળા પરિણામને લીધે આત્મહત્યા કરવા આવે તો એ સંજોગોમાં આપણે એનું કાઉન્સેલિંગ કરી અને બચાવી લઈએ છીએ. કેવી રીતે બચાવતા હોય? અહીંયા કોઈ વિદ્યાર્થી કોઈ આત્મહત્યા કરવા આવશે તો તમે શું કરતા હો છો એની સાથે? અમે ગોઠવણ એવી કરીએ છીએ કે આ પોલીસ સ્ટેશન જે જેની હદ હોય એ પોલીસ સ્ટેશનના એક કર્મચારી પણ હોય, સ્વયંસેવક મિત્રો પણ હોય અને જ્યારે એક વિદ્યાર્થી આવી રીતના કોઈ ચક્કર મારે અથવા તો આવી જાય તો એને પહેલાં મળી એની સાથે પૂછે કે તમે શા માટે આવ્યા છો. એનું મન જોઈને જ્યારે માણસ સુસાઇડ કરવા આવ્યું હોય ને ત્યારે એનામાં વ્યગ્રતા અથવા તો એક એના સિમ્ટમ મળી જાય છે હાજર રહેનારને કે આ કંઈક અજુગતું કરીશે તો એને બેસાડીને એની સાથે પાણી પીવડાવીને શાંતિથી વાર્તાલાપ કરવામાં આવે છે અને પછી કાઉન્સેલિંગ માટે અમારી જીવન આસ્થા હેલ્પલાઈન ગાંધીનગર ખાતે લઈ આવવામાં આવે છે. બીજા પણ અમારી સાથે છે, ખાસ કરીને તમારા દ્વારા શું કરવામાં આવતું હોય છે જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા આત્મહત્યાનો પ્રયાસ કરતો હોય છે ત્યારે? જે છેલ્લા 3 વર્ષથી અમે આ સેવાકીય કાર્ય કરીએ છીએ, અત્યાર સુધી અમે 8 જીવન દિવસ બચાવ્યા છે. જ્યારે બી માણસ આવતો અમે સંતાઈને જ બેઠા હોય છે, એક પહેરો નહીં પણ એક કોઈને દેખાતા નથી હોતા અમે એ રીતે ગોઠવાયેલા હોઈએ છીએ. તો એ વખતે કોઈ અજાણ્યું શખ્સ કે આપણે એવું દેખાય એવી હાલતમાં કે જે આપઘાત કરવા માટે કે અથવા કોઈ બી કારણસર કંઈ કરવા આવ્યો છે તો અમે એને સંતાઈને પાછળથી એને બચાવીએ છીએ અને પછી સીધું કાઉન્સેલિંગ કરીને ગાંધીનગર પોલીસને સોંપી દઈએ છીએ. આ તમામ લોકોની એક જ વાત કહેવી છે કે જે પ્રકારે અહીંયા કોઈ પણ વિદ્યાર્થી આવતો હોય છે તો પહેલાં એને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, કેનાલ પર આ તમામ ટીમ તૈનાત હોય છે, તેઓ અહીંયા છુપાઈને પણ રહેતા હોય છે જેથી કોઈ આત્મહત્યાનો કોઈ પ્રયાસ કરવા જાય તો એને સીધો પહેલાં પકડી લેતા હોય છે, ત્યારબાદ એને સમજાવવાનો પ્રયાસ કરે છે, એની હતાશા દૂર કરવાનો પણ પ્રયાસ કરતા હોય છે. અહીં તમે જોઈ પણ શકો છો કે એનજીઓના લોકો કામ કરી રહ્યા છે. નર્મદા કેનાલના કુલ 5 મુખ્ય પોઈન્ટ છે, ત્યાં આગળ આ પ્રકારની એમના દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલે કે એનજીઓ અને પોલીસની જીવન આસ્થા હેલ્પલાઈન છે એ બધા સાથે મળીને સમગ્ર કાર્યવાહી કરતા હોય છે. ઓવરઓલ એમનો મુખ્ય ટાર્ગેટ છે જીવન બચાવવાનું છે. લોકોને એક જ વાત કહે છે કે આ માત્ર એક પરિણામ તે જીવન અંત લાવવાની જરૂર નથી, હજુ ઘણું જીવન છે, આની આગળ પણ તમે ઘણી પ્રગતિ કરી શકો છો, નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી. બિલકુલ. હિતેન્દ્ર, આભાર આપનો જાણકારી બદલ.